નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. હું છું મનોજ શર્મા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ક્યારે પણ જાહેર થઈ શકે છે અને તેના માટે જે ઉમેદવારો છે તેના અહીંયા આગળ નિરીક્ષકો આવ્યા છે, તેમની વાત સાંભળી રહ્યા છે, કોને ઉમેદવારી કરવી છે તેવા લોકો પણ અહીંયા આગળ આવી રહ્યા છે. આપણી સાથે પૂર્વ સાંસદ મોજૂદ છે. સાહેબ, જે પ્રક્રિયા છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બે દિવસથી આ ચાલી રહી છે, કાર્યકર્તા આવીને વાત મૂકી રહ્યા છે, ધારાસભ્ય જેને લડવું છે એ લોકો આવીને મૂકી રહ્યા છે, શું કહેશો? એટલે આ પ્રક્રિયા 182 વિધાનસભા સીટ પર થઈ રહી છે, તમામે તમામ જિલ્લાઓમાં થઈ રહી છે. નિરીક્ષકો બે દિવસથી અહીં આવ્યા છે. આજે સાંજે સંકલન સમિતિની બેઠક થશે અને ત્યારબાદ નિરીક્ષકો અને સંકલન સમિતિના તમામ સભ્યો બેસીને જેટલા પણ ઉમેદવારોના નામો આવ્યા છે એની એક યાદી આપશે અને એની સાથે સાથે એમને જે યોગ્ય લાગે છે એવા નામોની પણ એક અલગ યાદી બનાવીને એની સાથે જોડીને આપશે. પછી પાર્લામેન્ટરી બોર્ડમાં આખો નિર્ણય લેવાશે અને પાર્લામેન્ટરી બોર્ડમાંથી પછી અમારા આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પછી પાટીલ સાહેબ જે નક્કી કરે તે એકાદ બે મહાનુભાવો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સામે જશે અને એ પાર્લામેન્ટરી બોર્ડમાં અમિતભાઈ સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જે વડીલો છે બધા, જેપી નડ્ડા સાહેબ, એ લોકો ઉમેદવારોની પસંદગી કરશે. સાહેબ, તમે બી ઘણા સમયથી રાજનીતિમાં છો, સંગઠનમાં પણ મોટી જવાબદારી તમે નિભાવી છે. વડોદરા શહેરની વાત કરીએ તો વર્ષોથી જે ધારાસભ્યો ચાલતા જ આવ્યા છે, ચાલતા જાય, એક નાગરિક તરીકે, વડોદરાવાસી તરીકે એક બદલાવની ચર્ચા છે કે પછી જે છે તે બરાબર જ છે? ના, બધા સારા જ છે. પાંચે પાંચ ધારાસભ્યો સારા જ છે. એટલે જ્યાં સુધી એમની ઈચ્છા છે ત્યાં સુધી એ રહેવા જ જોઈએ એવું મારું સ્પષ્ટ મત છે. સાહેબ, એક એજ ક્રાઇટેરિયા, હવે કોઈ ક્રાઇટેરિયા રહ્યા નથી, જીતે એજ હવે તો ક્રાઇટેરિયા છે કે જીતવા જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટીની તો કેડર બેઝ એવી છે કે કોઈને પણ ઊભા રાખે જે જીતી જાય. સાચી વાત છે. એટલે જેમ આપે પોતે જ કીધું કે હવે કોઈ ક્રાઇટેરિયા રહ્યા નથી અને વડોદરા શહેરની પાંચે પાંચ સીટો એવી છે કે કોઈ પણ ઊભો રહે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી, જે ભારતીય જનતા પાર્ટીનો સભ્ય નથી, એ પણ જો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવીને જીતે લડે તો એ 50,000ના વધારે વોટથી જીતવાનો જ છે. સાહેબ, જે ચૂંટણી છે આજે ગોપાલ ઇટાલિયા વડોદરામાં હતા અને તેમણે કીધું કે અમારી બહુમતીથી સરકાર બની રહી છે, એમણે તો ઉમેદવારો જાહેર કરી દીધા છે અને એમણે કીધું કે નવી રાજનીતિ થઈ રહી છે કે પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દેવાના. મને એવું લાગે છે કે આ પ્રશ્ન મારા સંબંધિત છે નહીં, આ પાર્ટીના અમારા જે પ્રવક્તા શ્રી છે આ સારો જવાબ આપે. સાહેબ, એક નાગરિક તરીકે ગુજરાતમાં, એક નાગરિક તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ હતી, ત્રીજી પાર્ટી આવી, સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવી ગઈ, વિપક્ષમાં કોણ હોવું જોઈએ જે ગુજરાતને સારું લાગે? ફરીથી આ વિષય મારો છે નહીં, પાર્ટી નાગરિક તરીકે ઇન્ડિવિડ્યુઅલ. હું નાગરિક તરીકે તો છું જ, પણ નાગરિક કરતાં મારી વિશેષ જવાબદારી છે, હું પાર્ટીનો સિનિયર કાર્યકર્તા છું એટલે મારાથી આ પ્રશ્નના જવાબ ના આપી શકાય. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે. આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી મનુભાઈ ટાવર પર હાલ તમામ જે નેતાઓ છે તે અહીં આગળ આવી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે અને કોઈ પણને ટિકિટ આપશે એ જીતી જશે તેવી તો વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે વાત વિપક્ષની આવે, કોંગ્રેસ કે આપ, તો તે સમયે તેઓ કંઈ પણ બોલવાથી બચી પણ રહ્યા છે. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે.